विद्यार्थी मित्रों, હવે આપણે કમ્પ્યુટર વિષયની અંદર છે થિયરી તો બહુ સરસ રીતે ભણી જ રહ્યા છીએ, પણ થિયરીની સાથે સાથે આપણે થોડુંક પ્રેક્ટિકલ પણ જ્ઞાન મેળવીએ. તો પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા માટે આપણે થોડીક એક્ટિવિટી કરીએ. એક્ટિવિટીની સાથે આપણે શીખીશું તો વધારે મજા આવશે. તો એક્ટિવિટીમાં આપણે શું કરવાના છીએ? આજે આપણે પૂઠાની મદદથી કમ્પ્યુટર બનાવતા શીખીશું. કેવી રીતે? તો આપણે સૌથી પહેલાં કમ્પ્યુટર બનાવવા માટે જોઈશે, આવું એક ખોખું જોશે, આવું પૂઠું તમારી પાસે હોય ખાલી તો એ, પછી ક્રાફ્ટ પેપર જોશે. ક્રાફ્ટ પેપરમાં કાળું પેપર લેજો, કારણ કે આપણે કમ્પ્યુટરની અંદર કાળો કલર આપવો છે, એટલા માટે રંગબેરંગી રહેશો તો પણ ચાલશે, પણ કાળો કલર હશે તો વધુ સારું. એક મેં વ્હાઇટ કલરનું પેપર લીધું છે, આ ડ્રોઈંગ પેપર પણ ચાલશે અને ક્રાફ્ટ હશે તો પણ ચાલશે. પછી એક સ્કેલ જોશે, પેન્સિલ, ઇરેઝર, માર્કર, કટર અને સીઝર, અને એની સાથે સાથે આ છે ગમ. બસ આટલી જ વસ્તુઓની જરૂર પડશે અને એક સરસ મજાનું કમ્પ્યુટર આપણે બનાવીશું. તો ચાલો આપણે આપણું કમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે બનાવીશું મોનિટર. તો મોનિટર બનાવવા માટે જે આપણે પૂઠું લીધેલું છે, એ પૂઠામાંથી આવી રીતે મોનિટરના આકારનો એક શેપ છે કટ કરી લેવાનો છે. મારે જેવડું મોનિટર બનાવવું હોય હું એવડું પૂઠું છે એ કટ કરીશ. મારે આટલું બનાવવું છે તો મેં આને કટ કરી દીધું છે. મોનિટર જેવું કટ કર્યા બાદ તેની ફ્રેમ બનાવવા માટે એ જ પૂઠામાંથી આપણે આવી રીતે પટ્ટી કટ કરી લેવાની છે, જે તમારે મોનિટરની અંદર આવી રીતે ફ્રેમનું કામ કરશે. એ પહેલાં આપણે ફ્રેમ બનાવીએ ને એ પહેલાં આજે મોનિટર છે ને એને મોનિટર જેવો ગેટઅપ આપવા માટે હું મોનિટરની પાછળની સાઈડ છે કાળા કલરના ક્રાફ્ટ પેપરની મદદથી તેને કલર કવર કરી લઈશ. તો કવર કરવા માટે મારે જેટલા ક્રાફ્ટ પેપરની જરૂર છે એનો હું ઉપયોગ કરીશ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફક્ત તમારે મોનિટરના પાછળનો ભાગ જ કવર કરવાનો છે, આગળ છે એ મોનિટર એમનેમ રહેવા દેવાનું છે. તો એવી રીતે કવર કર્યા બાદ તમે મોનિટરમાં આવી રીતે આ જે ફ્રેમ છે એને પણ તમારે ક્રાફ્ટ પેપરની મદદથી કવર કરી લેવાની રહેશે. આવી રીતે તમે તેને કવર કરી શકો છો. તો કવર કર્યા બાદ તમારે તેને આવી રીતે ચિપકાવી દેવાની રહેશે, જે તમારે એક્ઝેક્ટ માપની બનાવવાની રહેશે. કટ કરવા સમયે ધ્યાન રાખજો કે તમે આ એકદમ એક્ઝેક્ટ માપની જ કટ કરવાની રહેશે. આવી રીતે તમારે કટ કરવાની છે. તો ચાલો આપણે એને ચિપકાવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આ મોનિટરની જેવું ગેટઅપ આપી દીધું છે. આપણે જે પૂઠું કટ કરેલું હતું તેને પાછળ બેકગ્રાઉન્ડમાં કવર કરી લીધું છે, અને જે પટ્ટી આપણે કટ કરેલી હતી એને પણ કાળા ક્રાફ્ટ પેપરની મદદથી કટ કરી લીધી છે. કટ કર્યા બાદ એને આવી રીતે મેં ચિપકાવી દીધી છે ચારે સાઈડ, જેથી શું થાય આપણે મોનિટર જેવો એક્ઝેક્ટ ગેટઅપ લાગે. ત્યારબાદ વધી આ સ્ક્રીન. આજે વચ્ચેનો પાર્ટ છે આપણે સ્ક્રીનની જેમ યુઝ કરીશું. પણ કેવી રીતે? તો અહીંયા આપણે વોલપેપર કે કાંઈ બેકગ્રાઉન્ડ તો જોઈશે ને, તો એના માટે અત્યારે મેં આવી રીતે એક પેપર છે એ ઇમેજ છે એ તૈયાર લઈ લીધી છે. તો મેં તો અહીંયા વિન્ડોની, આપણે જે ઉપર કમ્પ્યુટર યુઝ કરીએ છીએ કમ્પ્યુટરમાં જેવી સ્ક્રીન છે ને એવો જ ફોટો લીધેલો છે. પણ તમારી પાસે આવો કોઈ ફોટો ન હોય તો તમે ન્યૂઝપેપરમાં આવેલો કોઈ સરસ મજાનું પિક્ચર કટ કરી અને એ પણ લગાડી શકો. એ સિવાય તમારી પાસે કોઈ કાગળમાં એક સરસ મજાનો ફોટો હોય તો એ પણ તમે અહીંયા વોલપેપરમાં લગાડી શકો છો, જેથી તમારું મોનિટર જેવું ગેટઅપ આવશે. આ અહીંયા આપણે લગાડી લેશું. ત્યારબાદ તેની સાથોસાથ આપણે આ કીબોર્ડ બનાવવા માટે એક લંબચોરસનું પૂઠું કાપી લેશું. લંબચોરસ આકારમાં પૂઠું કટ કર્યા બાદ આપણે આ જ પૂઠાને આવી રીતે ક્રાફ્ટ પેપરની મદદથી બેકગ્રાઉન્ડ નહીં બાળકો, હવે આપણે જે કીબોર્ડ જે જગ્યાએ કી બનાવવાની છે ને એના આગળના પાર્ટને જ આવા ક્રાફ્ટ પેપરની મદદથી કવર કરી લેશું, જેથી તમે કીબોર્ડ જેવો ગેટઅપ આપી શકશો. અને એની સાથોસાથ આપણે એક સફેદ કલરના ક્રાફ્ટ પેપરની અંદર કીબોર્ડ છે ને એ કીબોર્ડ બનાવી લેશું. મેં આ માર્કરની મદદથી કીબોર્ડ બનાવેલું છે. કીબોર્ડ છે એ તમે ફોટામાં જોઈને જ બનાવજો, જેથી એકઈ કી છે એ મિસ થાય નહીં, બધી કી એમાં આવી જવી જોઈએ. કીબોર્ડ બનાવ્યા બાદ તમારે અત્યારે એને ચિપકાવવાનું નથી, એ કેવી રીતે હું તમને શીખવાડું છું. તો ચાલો આપણે હવે આપણે કીબોર્ડ બનાવતા શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આ મોનિટરની અંદર સ્ક્રીનની રીતે એક સરસ મજાનું ચિત્ર લગાડી દીધું છે.
તમે પણ કોઈ પણ ચિત્ર લગાડી શકો છો। ત્યારબાદ આપણે કીબોર્ડની વાત કરી હતી કે કીબોર્ડનું ભૂઠું કટ કરાવેલું હતું મેં, તો એ કટ કરેલા કીબોર્ડને મેં આવી રીતે સરસ મજાનો શેપ આપી દીધો છે। પાછળ તમે જોઈ શકો છો આ પૂઠું જ છે, એ પૂઠાને આવી રીતે કટ કરી અને મેં કીબોર્ડ ડ્રો કરેલું જે કીબોર્ડ છે એ કીબોર્ડ આખે આખું તેમાં ચિપકાવી દીધું છે અને એકો એક કી તેની અંદર સરસ રીતે ડ્રો કરેલી છે માર્કર પેનની મદદથી। તો તમારે પણ આવી રીતે કરી લેવાનું છે। તો હવે આપણું મોનિટર અને કીબોર્ડ તો રેડી છે જ, પણ આપણે આ મોનિટરને સરસ મજાના સ્ટેન્ડ ઉપર લગાડી લેશું તો એમ કોમ્પ્યુટર જેવું દેખાશે ને। તો આપણે આ મોનિટર માટે સ્ટેન્ડ બનાવવાની શરૂઆત કરીએ। તો સ્ટેન્ડ બનાવવા માટે શું જોશે, તો સ્ટેન્ડ બનાવવા માટે પણ તમે આવી રીતે પૂઠાને આવા એક ચોરસ આકારમાં કટ કરી લેશો। આવા ચોરસ આકારમાં કટ કર્યા બાદ એક આવી નાની બે પટ્ટી જોશે, બે પટ્ટી કેવી જોશે, એક આવડી અને એક એનાથી થોડીક અમથી નાની, આટલી જગ્યા રે એવડી બે પટ્ટી કટ કરી લેવાની રહેશે। તો આ ત્રણે ત્રણ મેં કટ કરેલું પૂઠું છે એને હવે હું ક્રાફ્ટ પેપરની મદદથી છે એ કાળા કલરના ક્રાફ્ટ પેપરની મદદથી કવર કરી લઈશ। અને એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે કાળા ક્રાફ્ટ પેપરનો જો તમારે ઉપયોગ ન કરવો હોય, અહીંયા મેં જેટલી જગ્યાએ કરેલો છે, તો તમે એકલા પૂઠાનું પણ બનાવી શકો, એ પણ સરસ મજાનું લાગશે। તો ચાલો આપણે અહીંયા આને કાળા ક્રાફ્ટ પેપરની મદદથી કવર કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ બંને સ્ટેન્ડ માટે જે મેં કટ કરેલું પૂઠું હતું એ બંનેને મેં કાળા ક્રાફ્ટ પેપરની મદદથી કવર કરી દીધું છે। હવે એને કેવી રીતે આપણે સ્ટેન્ડ બનાવશું, તો આપણે હવે અહીંયા તેને રાખી દઈશું। ત્યારબાદ આ જે વધેલો જે નાનો મોટો ભાગ છે એને ઉપરની સાઈડ અને આ ભાગ છે એને નીચેની સાઈડ અહીંયા આવી રીતે સ્ટીક કરી દઈશું। આવી રીતે ચોંટાડ્યા બાદ આપણે આ મોનિટર છે એ મોનિટરને આવી રીતે અહીંયા ચોંટાડવાનું થશે। આ મોનિટરને આવી રીતે અહીંયા ચોંટાડી દેશું, જો કેવી રીતે આપણે લગાડીએ છીએ તમે ધ્યાનથી જુઓ। આ જે ભાગ છે એને અહીંયા એકદમ મોનિટરના સેન્ટરમાં અને અહીંયા નીચેની સાઈડ છે, અહીંયા નીચેની સાઈડ છે અહીંયા આવી રીતે લગાડી લેવાનું રહેશે। આવી રીતે હું હવે અહીંયા એને ચિપકાવી દઉં છું, તો ચાલો હું અહીંયા સ્ટીક કરી દઉં છું।